નમસ્કાર, જય ગુરુદેવ. નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. નવું વર્ષ, શૈક્ષણિક વર્ષ. નવયુગ વિદ્યાલય, નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જનની એટલે કે માતૃ સંસ્થા, 24 વર્ષ જૂની આપણી નવયુગ વિદ્યાલયમાં હાલ જે માલિકીના પ્લોટ હતા ત્યાં એ લોકોએ ફેન્સિંગ કરી અને એના પ્લોટને વાળી લીધા છે. એટલે આપણે પાર્કિંગની એક મોટી સમસ્યા ઊભી થઈ છે, એનું સોલ્યુશન પણ આપણે મેળવ્યું છે. એના ભાગરૂપે મોટા વિદ્યાર્થીઓ જે બાઇક લઈને આવે છે અને GIDC ની અંદર પ્રસંગ હોલની બાજુમાં જે ખાલી વરંડો છે એમાં પાર્ક કરી અને પછી અહીંયા આવવાનું છે. આ ટેમ્પરરી વ્યવસ્થા છે. નેક્સ્ટ આગળ આપણે કંઈ બીજું વ્યવસ્થા વિચારીએ છીએ. બીજું કે આપણો જે શાળાનો સમય છે એ પણ આપણે બદલવામાં આવ્યો છે. આપણે સવાર પડીમાં 7:15 થી શરૂ થાય છે સવાર પાડીની સ્કૂલ, અને 12 વાગ્યાથી 12:10 સુધીમાં 3 પાર્ટમાં છોડવામાં આવશે. 12 વાગે 1 પાર્ટ છૂટ છે, 12:05 એક છૂટ છે, અને 12:10 છેલ્લો પાર્ટ. અને રિક્ષા અને વેનવાળા બપોરે જે તેડવા આવે છે તે લોકોએ બપોરના 12:30 પહેલાં મેદાનમાં આવવાના છે. બરાબર, એટલે ખાસ સૂચના તમારા રિક્ષા વેનવાળાને આપી દેજો, 12:30 પહેલાં આવશો તો પણ એન્ટ્રી નહીં મળે. છાત્રાએ રોડથી જ અમારા સિક્યુરિટી ઊભા હશે અને તમારે ત્યાં સુધી GIDC ના એરિયામાં એ મેઇન રોડ ઉપર વેઇટ કરવાનો. 12:30 અંદર એન્ટર અમારા મેદાનમાં થવાનું છે. બપોર પાડીનો સમય, સ્કૂલ ચાલુ થવાનો શાળાનો સમય 12:40 છે, એટલે એ પણ એને કોઈ ચિંતા નથી. બરાબર, અને 12:30 પહેલાં શક્ય હોય તો બપોર પાડીના વાલીએ બાઇક લઈને મૂકવા આવો તો એને પણ નહીં આવવાનું, એટલે ત્યાં રોડ ઉપર ટ્રાફિક ન થાય. આપણે બધા જ સવાર પાડીના વિદ્યાર્થીઓ ક્રમશઃ સાયન્સથી માંડીને બધા જ KG થી માંડીને 12:20 સુધીમાં છૂટા થઈ જાય છે. 12:20 સુધીમાં મેદાન ખાલી થઈ જાય, બહુ તો 12:25 થાય. અત્યારે 12:30 સમય રાખ્યો, એટલે એક પાર્ટ આખો પૂરો થઈ જાય, મેદાન ખાલી થઈ જાય, બધા જતા રહીએ, પછી બપોર પાડીનો પાર્ટ આવવાનું શરૂ થશે. એટલે આનો ચુસ્તપણે આપણે બધા અમલ કરશું. સાયન્સ સવારે 7 વાગે આવશે, સાયન્સના વિદ્યાર્થીઓ બપોરે 12:20 છૂટવાનો સમય છે, અને બપોર પાડીના વિદ્યાર્થીઓ 12:30 પહેલાં મહેરબાની કરીને અંદર એન્ટર ન થાય એવું અમે વિનંતી કરી છીએ. આવી જશે તો પાછા મોકલી દેવામાં આવશે, અંદર એન્ટ્રી આપવામાં આવશે. મેઇન રોડ ઉપર છેક છાત્રાલય રોડ સુધી આપણા સ્ટાફ અને સિક્યુરિટી ઊભા હશે, એટલે ત્યાં પણ તમને કોઈ રહેવાસીઓને નડતરૂપ થવાનો મોકો નહીં મળે. આડાવડી શેરીઓમાં ક્યાંય પંચવટી કે ચિત્રકૂટ કે સારસ્વત સદ્રેશ ક્યાંય પણ શેરીમાં પણ કમ્પ્લેન ન આવવી જોઈએ. તમારે મેઇન છનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર GIDC એ એરિયામાં તમારે રહેવાનું. એ વહેલા ભૂલથી અવાઈ જાય તો, શક્ય હોય તો ઘરેથી જ ટાઈમ એવો સેટ કરીને આવવાનું છે. એટલે આ બાબતો ખાસ ધ્યાનમાં રહે. જે વાલી બાઇક લઈને મૂકવા આવે છે એ પણ આનો અમલ કરે, જે વિદ્યાર્થીઓ બાઇક લઈને આવે છે એને પણ આ લાગુ પડે છે, જે વિદ્યાર્થીને બાઇક ત્યાં મૂકવાનું છે એને પણ 12:30 ચાલતા ચાલતા અહીંયા એન્ટર થવાનું. એને બાઇક ગમે ત્યારે અહીંયા મૂકી ગમે ત્યારે ચાલતાય નથી આવવાનું. ચાલીને આવવાવાળાએ 12:30 પહેલાં મેદાનમાં બપોર પાડીનો કોઈ વ્યક્તિ પગ મૂકશે નહીં 12:30 પહેલાં. આ એક બરાબરનું મગજમાં રાખે, અને એને ક્રોસ ટાઈમ જે હશે સવારના પાડીના વિદ્યાર્થીને વેનમાં કે રિક્ષામાં પિકઅપ કરવાના હશે, બપોર પાડીના એને ડ્રોપ કરવાના હશે એની પણ વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે એ સમય પણ જળવાઈ રહેશે. અન્ય સ્કૂલના વિદ્યાર્થી રિક્ષા વેનમાં હશે એને પહેલાં તમારે ડ્રોપ કરી દેવાના રહેશે, એટલે બધી વ્યવસ્થાઓમાં મદદરૂપ થવાનું છે, સહકાર આપવાનો છે. હાલ પૂરતી આપણા સંસ્થા ઉપર જે આ મુશ્કેલી જે છે, ટ્રાફિકની સમસ્યાની જે આફત છે, એમાં બધાએ સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે. બીજી અમુક બાબતો હતી કે જે આપણે GIDC ની અંદર પ્રસંગ હોલની બાજુમાં જે વંડો છે એ આપણે રેન્ટ ઉપર રાખેલ છે, અને ત્યાં પણ આપણી સિક્યુરિટી વ્યવસ્થા છે. ગેટવાળો લોક એન્ડ કીવાળો વરંડો છે, એટલે એ આપણી પ્રીમાઇસીસમાં તમે કોઈ પણ વાહન મૂકશો આપણી રિસ્પોન્સિબિલિટી ઉપર છે, આપણા જ સિક્યુરિટી ત્યાં દેખરેખ રાખશે. આ સાથે હું અમુક બાબતો ક્લિયર કરી લઉં કે શક્ય હોય ત્યાં સુધી નજીકના વિદ્યાર્થીઓએ, બાળકોએ જે મોટી ઉંમરના છે 5મા ધોરણથી માંડીને 12મા, એ લોકોએ
વાહનને બદલે ચાલીને આવવાનો આગ્રહ રાખો, એટલો ટ્રાફિક અહીંયા ઓછો થાય. સ્ટાફ જે છે આપણા સ્ટાફ મિત્રો, એ પણ ફોર વ્હીલ લાવતા હોય ને એ લોકો બાઇક લઈને આવે શક્ય હોય ત્યાં સુધી, અને કદાચને ફોર વ્હીલ લાવવું જ પડે એમ હોય તો તે પણ ત્યાં પાર્કિંગ આપણું જે ડીસીમાં છે ત્યાં પાર્ક કરીને આવવા, સ્ટાફને પણ આ લાગુ પડે છે. બીજું કે જે વિદ્યાર્થીઓ નજીકમાં રહેતા હોય અને એક બાઇકમાં બે આવી શકે એવું હોય તો એ પણ કરવાનું, ગમે ત્યાં રહેતા હોય, દૂર રહેતા હોય અને બે વિદ્યાર્થી સાથે, એક બે વિદ્યાર્થી પાસ પાસમાં નજીકમાં રહેતા હોય એમ નજીકમાં, તો એમને આ બે વ્યક્તિ એક બાઇકમાં આવવાનો આગ્રહ રાખવો. અને જે આપણા સમય છે એને આપણે ચુસ્ત રીતે ફોલો કરશું. આપણે ઘડિયાળની ટાઈમની બાબત હોય ને, ત્યારે રિક્ષા વેનવાળા કે પેરેન્ટ્સ સ્ટુડન્ટ કોઈ પણ એવો પ્રશ્ન થાય કે અમે તો ટાઈમે હતા પણ અમારી ઘડિયાળ આમ હતી, એટલે મોબાઈલનો જે ટાઈમ છે ને સ્ટાન્ડર્ડ ટાઈમ ગણવામાં આવશે અને એને આપણે વળગી રહેવાનું. આપણા વિદ્યાલયમાં સામે બિલ્ડિંગમાં મોટી ઘડિયાળ છે લોબીમાં, એ ઘડિયાળ જે છે એ મોબાઈલના ટાઈમે છે, એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એને આપણે ફોલો કરશું. આપણે તેડવા આવતા વાલીમાં ક્રોસ થતા હોય એને પણ આ સમયને વળગી રહેવું, કેમ કે 12:40 સિવાય તો સ્કૂલ શરૂ થવાની નથી, પ્રાર્થના જ 12:40 શરૂ થવાની, બરાબર. અને આપણો જે છૂટવાનો સમય હતો એ હાલ પૂરતો આપણે 5:30 છે, પછી એ સમયમાં આપણે ફેરફાર કરવાના છીએ. અને જે આ બાબતને લઈને જેને કોઈ સમસ્યા હોય, કેમ કે આપણો એક સિસ્ટમ છે કે કોઈ પણ નિયમ બને એમાં અમુક અપવાદ કેસ આવે, એટલે કે માનો કે કોઈ અપાહિજ છે, હેન્ડીકેપ છે, અપંગ, અથવા તો કોઈને શારીરિક તકલીફ છે, અથવા તો કોઈક બીજો સ્પેશિયલ કેસનો પ્રોબ્લેમ છે, એને એક આપણા કેમ્પસ ડાયરેક્ટર ટ્રસ્ટી એવા નિલેશભાઈ અઘરા દ્વારા માત્ર એક જ વ્યક્તિની પાવર છે કે પાસ આપશે, એ પાસ તમારે બતાવવાનો, એટલે તમને છેક સુધી બાઇક લઈને આવવાની અથવા વાહન લઈને આવવાની છૂટ મળશે. બાકી અત્યારે આપણું જે પાર્કિંગ હતું એ 50% કપાઈ ગયું છે અને આ અત્યારે આમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ટૂંક સમયમાં જ આપણે બીજી વ્યવસ્થા નજીકમાં જ વિચારી રહ્યા છીએ અને એનો લાભ આપણને મળશે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. અને આવતા દિવસોમાં નવી ગ્રુપ ઓફ એજ્યુકેશન, હવે આ બિલ્ડિંગની ક્ષમતા પૂરી થઈ ગઈ, આજુબાજુના 4 મકાન પણ આપણે ખરીદાયેલા, 2-3 મકાન બીજા ભાડે રાખ્યા છે, છતાં પણ એટલો બધો ફ્લો છે આપણી નવી પરિવારની બધાની ભાવના અને બધાની લાગણી અને આપણો પ્રેમ જે નવું વિદ્યાલય તરફ આપ સૌનો હોય, એટલા માટે દિન પ્રતિદિન સંખ્યાનો ગ્રોથ વધતો જાય છે. આપણા રાધે કૃષ્ણનું બિલ્ડિંગ રાખ્યું એમાં પણ 500 વિદ્યાર્થી બેસે છે, સંકુલનું કેમ્પસ 3,000 વિદ્યાર્થી સાથે સ્કૂલ કોલેજ બધું થઈને ઓવરફ્લો થઈ ગયું, 3 બ્રાન્ચ આપણી પ્રી સ્કૂલની ચાલે છે, એક કરિયર એકેડમી ચાલે છે, એક આપણું કોચિંગ ક્લાસ ચાલે છે, 7-8 બિલ્ડિંગ નાના મોટા થઈને છે. અને એ ભગવાનની આપણા ઉપર બહુ કૃપા છે કે જે બધા બિલ્ડિંગો ઓવરફ્લો થઈ ગયા, એટલે કે ઓવર સંખ્યા થઈ ગઈ. અસ્તુ વંદે માતરમ, જય ગુરુ.